હેલો મિત્રો નમસ્કાર કેમ છો સ્વાગત છે તમારું હરે એક નવા વિડીયોની અંદર મિત્રો અત્યારે અમારે અમારા ખેતરની અંદર અમારે જે છે એ ઝાડ વાવાની છે ટ્રેક્ટરથી મોટા ટ્રેક્ટરથી ઓટોમેટિક વાવણીથી જાહેર વાવાની છે તો એ ઓટોમેટિક વાવણી કેવી રીતે આલેસે અને કેવી રીતે જાહેર હોય છે તમને આજે બતાવડાવું વિડીયોની અંદર તો મારી પાછળ તમે જોઈ શકો આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર જાહેર આવી રહ્યું છે તો બનાવી રહ્યા છો વિડીયોમાં તમને બતાવડાવું બરોબર કે કેવી રીતે ઝાડ હોય છે તો કરીએ વિડીયોની જરૂરઆત લઈને ભગવાનનું નામ લયાસ ગો તો તમે જોઈ શકો કે આ રીતનું વાવે છે આ છે આ ટ્રેક્ટર વાવતું જાય છે સામે જરૂર ટ્રેક્ટર ટ્રેક્ટર આગળ આડે આવશે બરાબર તમને બતાવડાવું જાહેર હોય છે તો દાણા દાણા ઝાડના પીડા જરાય જાહેર વવાય છે અને ઓટોમેટિક વાવણીથી વાવે એ જે ટ્રેક્ટર વાવે એનાથી પછી એરાએ બંધાતા જાય આપણે જશે પાયલું ન બાંધવું પડે પછી લઠાતું જાય આઈ મીન આપણે દેશી ભાષામાં કહેતા હોય એ લઠાઈ જાય લાઠી નહીં કોઈ એમ તો એ બધું થતું આવતું હોય તો છે અને એરા પણ તમે જુઓ મસ્તીનો હરિયો જે છે એ બંધાઈ જાય તો એક રીતે આમ તો સારું આમ કે બહુ કઈ વાંધો નહીં તો અમારે અમારા આખા ખેતરની અંદર જાહેર વાવવાની છે તો ટ્રેક્ટર પણ એલું આવે છે જોઈ શકો ટ્રેક્ટર હેલું આવે અને ટ્રેક્ટર આવે છે મોટું ટ્રેક્ટર છે જોન ડીઆર માય ફેવરિટ ટ્રેક્ટર જોન ડીઆર કેમ કે એ ટ્રેક્ટર જે છે એ ટાંગે બળ કરે છે ફોર બાય ફોર બોલે તો તો બતાવડાવું તમને ચાલો તો મિત્રો તમે જોઈ શકો કે કેવી રીતે કેરા જે છે તૈયાર થઈ ગયા છે તો આવી રીતે જે છે હોવાતું હોય ને કેરા પણ તૈયાર થઈ જાય તો તમે હરિયા તૈયાર થઈ ગયા છે તો મિત્રો તમે જોઈ શકો કે ખેતરમાં ઓલમોસ્ટ ઘણું ખરું વવાઈ ગયું છે અને પાળિયું પણ બંધાઈ ગયું છે થોડુંક એવું વાવવાનું બાકી છે હવે આપણે એની અંદર પાવાનું છે પાણી બરાબર તો હવે તમને પાણી પાઈ તમને બતાવડાવું બરાબર જોઈ શકો તમે આ બધું જે છે એ ઓલમોસ્ટ ઘણું ખરું વવાઈ ગયું છે ઓલા ભાઈ ટ્રેક્ટર કરી રહ્યા છે થોડુંક એવું છે બરાબર થોડુંક એવું વાવવાનું બાકી છે પણ હવે આપણે ચડાવવાનું છે પાણી તો લાઈન બહેનનું થોડુંક હરક્યું કરીએ અને આપણે ચડાવી દઈએ પાણી બસ હાલો શરૂઆત કરી પાણી વાળવાય નહીં તો પાણી શરૂ થઈ ગયું તમે જોઈ શકો મિત્રો પાણી ધીમે ધીમે આવે તમે જોઈ શકો કેરમ પાણી આવી રહ્યું છે ધીમે ધીમે અમે લોકો હવે પાણી પાઈ રહ્યા છીએ આ છે બ્લુટૂથ જે ગીધ સાંભળવા માટે હું લાવેલો છું કેમ કે કેરો ભરાતા લાગે છે વાર તો ગીત બે સાંભળીશું અને અહીંયા મેં પાળી કરી છે આવી બધી પાળીયું કરવું પડે જેથી કરીને અહીંયા એટલે સુધી એક આકડી કરીશું અહીં એક આ એટલી એક આ ભાગ ને એક અમારી પાછળ તમે જોઈ શકો તો આ રીતનું આપણે પાવાનું છે બે ફેરી લાઈનનું ફેરવવી જોઈએ તો બસ અત્યારમાં લેટ તો નથી આવેલી પણ અમારી મોટર છે નાની સિંગલ ફીસની તો એની અંદર એ મોટર જે છે ડીમમાં પણ હાલે છે તો અમે લોકો જશે એનાથી પાણી અત્યારે મોટર જે છે શરૂ કરી તો લેટ જેવા ફૂલમાં આવે એવા મોટે મોટો શરૂ કરશું તો તમે જોઈ શકો ધીરે ધીરે પાણી આવી ભરાવાનો છે હવે ને લોકો રીતની પાળી કરતા છે જુઓ તમે અહીંયા પાળી કરી નાખવાની વ્યવસ્થિત પણ પાળીયું કરેલું છે એમાં પાળી કરવાનું કઈ આમ કાંઈ પરફેક્ટ નથી કાંઈ કરવું એમ આ ગમે ત્યાં પાળી કરી નાખવાની કેમ કે ત્યાં સુધી પાણી આવતું હતું તો ત્યાં આગળ નાખી હવે આમ લગભગ મને એમ છે કે તો જુઓ તમે બાકી આખા ખેતરમાં પાણી આપણે વાળવાનું છે એક થી બે દિવસ થાય છે પાણી પીતા પાણી કવામાં લાડ નથી નક્કી એકાદ દિવસમાં પી જાય છે અમારી ખંપાળી તો આનથી આપણે કેરો રોડવો હોય તો રોડવી પણ એકી અને કેરોમાં પાણી જોવો તમે કેવી રીતે હાલે છે હરખું પાણી હાલે છે મોટા ટ્રેક્ટરથી મેં વાવ્યું છે તો બંધાણું પણ સરખું છે બહુ વાંધો નથી ટ્રેક્ટરવાળા ભાઈ હતા ભાઈ થોડાક સારા છે એટલે વ્યવસ્થિત છું છે નકર વ્યવસ્થિત ટ્રેક્ટરથી ન થાય અને આ મારો પાવડો છે આ છે અમારો ધોરિયો ધોરિયામાં પાણી